आप सर्वना हृदय में विराजमान भगवान श्री हरि ने वंदन करी, सर्व श्रोताओना हृदय में विराजमान भगवान श्री हरि ने वंदन करी। जय स्वामीनारायण, जय श्री राम, जय श्री कृष्ण। इंद्रिया राम मटिया समे थई गया आत्मरा ब्रह्म विद्या भणी भेटिया सहजानंद सुख धाम रुक्यो केनो नव रहो। वाला भक्तजनों, आजे ब्रह्म विद्या प्रकरणनी वात नथी कहवी। ब्रह्म विद्या जेमना चरण में विराम पामे छे एमनी वात कहवी छे। शास्त्रो रूपी नदियो जे महासागर में लीन थई जाय छे एमनी वात कहवी छे। तमाम जातनी साधनाओ जे चरण में सफल थाय छे, जे चरण ने पायमा पछी एमनी वात करवानी छे। अने ए बीजू कोई नहीं, एकोहम बहुस्याम प्रजायेय। अनंत जीवोना कल्याण माटे धरती ऊपर अवतरेला भगवान नीलकंठ वर्णिंद्र छे। आजे आजे आपड़ा माटे बारसनो दिवस छे, पण आजनो दिवस ऐतिहासिक छे। आजना दिवसे सद्गुरु उद्धवावतार रामानंद स्वामी अने नीलकंठ वर्णिंद्रनु मिलन थयेलू छे। ज्यारे मिलन थयू त्यारे बे एकादशी हती, तो आजे पाळवानी एकादशी हती, एटले તે દિવસે એકાદશી જ હતી, પણ બીજી એકાદશી હતી। આજે આપણા માટે બારસ છે। આજના મંગળ દિવસે ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એવા નીલકંઠ વર્ણિનું મિલન થયું। આજનો દિવસ અતિ પવિત્ર છે। ભગવાને સ્વયં સર્વ કારણના કારણ એવા ભગવાને સ્વયં, સર્વના ઉપરી એવા ભગવાને સ્વયં, સર્વથી ઉપાસ્ય એવા ભગવાને સ્વયં, જેમાંથી અનેક વિભૂતિઓ પ્રગટે છે અને પાછી લીન થાય છે એવા ભગવાને સ્વયં સંકલ્પ કર્યો કે મારે ધરતી ઉપર અવતાર ધારણ કરવો છે। હજારો વર્ષ પહેલા સ્કંદ પુરાણમાં લખાયેલું જ હતું વાસુદેવ મહાત્મ્યમાં કે કળિયુગની અંદર જ્યારે ધરતી પાખંડથી ઘેરાઈ જશે ત્યારે ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં સામવેદી વિપ્ર તરીકે
स्वामी नामना हरि स्वयं स्वयं भगवान श्री हरि स्वामी एटले स्वामी नारायण तरीके प्रगट थशे। आ मारी तमारी वात नथी, संप्रदाय ने माननाराओनी आ वात। व्यासजीए लखेला स्कंद पुराण ने वासुदेव महात्म्यनी वात छे, एटले अगाउथी घोषणा तो थई ज हती। ए दृष्टिए भगवान श्रीहरि छपैयामां प्रगट थया। थोड़ो समय छपैयामां लीला करी, विशेष समय अयोध्यामां लीला करी। અને એમાં એક જે ખાસ માતા પિતાની જે ભગવાને સેવા કરી છે, પ્રભુએ એવું વિચાર્યું છે કે કોઈ અવતારમાં હું માતા પિતાને પૂર્ણ સુખ આપી શકો નથી, અથવા સમય એવો હતો ભગવાન રામચંદ્રજી અયોધ્યામાં આનંદ હતો પ્રભુના પ્રાગટ્યથી, પણ વનવાસના 14 વર્ષ માતાઓએ કેમ વિતાવ્યા હશે, કેટલી વેદનાઓ વેઠી હશે। ભગવાન અને લક્ષ્મણજી વનમાં હોય, ભરતજી નંદીગ્રામમાં હોય, ખાલી શત્રુઘ્ન અયોધ્યામાં હોય, અને દેવ જેવા મહારાજ દશરથ દેવલોકને પામ્યા હોય ત્યારે એ રાજમહેલમાં 14 વર્ષ વેદના ભેરા રહ્યા છે। પછી પ્રભુ પધાર્યા અને બધાને આનંદ થયો। કૃષ્ણ અવતારમાં 11 વર્ષ સુધી ભગવાન ગોકુલ વૃંદાવનમાં રહ્યા, પણ એ દરમિયાન દેવકીજી અને વસુદેવની સ્થિતિ કેવી હશે? જો 11 વર્ષ તો ગોકુળ વૃંદાવનના છે, બાકી જે 7 દીકરાના જેલમાં જન્મ દીધા એ માતાએ એ પિતાએ કેટલા વર્ષ સુધી કષ્ટો વેઠા, કેટલા વર્ષ, અને નજર સામે શ્રીફળની જેમ બાળકો વધેરાઈ જાય તો કેમ એક જનેતા સહન કેમ કરે? એટલે અમે હંમેશા કથામાં કહીએ છીએ કે કૃષ્ણને વંદન કરીએ એ પહેલાં દેવકી અને વસુદેવને વંદન કરીએ, એ પાયાના પથ્થર છે, એના ઉપર ભગવાનની લીલાનો મહેલ ચણાયો છે। પણ જીવનો સ્વભાવ છે, શિખરને અને કળશને જોઈને રાજી થાય છે, પાયા સામે દ્રષ્ટિ તો કોક વિરલાઓની જાય છે। તો દેવકીને વર્ષો સુધીનું દુઃખ છે, વ્રજવાસીઓને 11 વર્ષનું સુખ છે, પણ પછી નંદને જશોદા અને ગોપીઓની વર્ષો સુધી જે વિરહ વેદનાઓ છે એને આજ સુધી કવિઓ સરખું લખી નથી શક્યા, એની કલમમાં ઉતારી નથી શકા। એટલે પ્રભુ વિચારે છે કે હું આખી દુનિયાને સુખ આપું, મારા ભક્તોને સુખ આપું। અયોધ્યામાં ઘનશ્યામ વિચારી રહ્યા છે, તો પછી અમારા માતા પિતા એમનો શું વાંક? ઘણા સમયથી મનમાં છે નીકળી જવું છે ઘર છોડીને, પણ વળી મનમાં થાય છે કે જ્યાં સુધી માતા પિતા બેઠા છે ત્યાં સુધી ઘર છોડવું નથી। અને એ જ રીતે આપણે જાણીએ છીએ, પહેલાં ભક્તિ માતાને દિવ્ય ગતિ આપી, પછી ધર્મદાદાને દિવ્ય ગતિ આપી અને ઘર છોડી દીધું। એ મહાભિનિષ્ક્રમણ એટલે ઘરમાંથી બહાર નીકળવું, એને મહાભિનિષ્ક્રમણ કહેવાય, કે પછી પાછું વળીને જોયું જ નહીં, મહાભિનિષ્ક્રમણ છે મહારાજ।
महाभिनिष्क्रमण हजारों जीव ने माया माथी मुक्त करवा माटेनु हतुं। 7 वर्ष सुधी वन अने एमनू तप, केवू कठोर तप, हिमालयना डुंगराओमां, पुलहाश्रममां, गंडकी नदीमां 4-4 महीना जलाहार, वायुवाहार, लीलीछम नाड़ियों देखाय, शरीर सुकाई गयो। तमने कदाच एक मूर्ति ना दर्शन थया हशे, महाराज तप करे छे एक पगे, अने एक बाजू धर्मदादा छे, एक बाजू भक्ति माता छे, आ बे टेको आपी रह्या छे। आ स्वरूप महाराज छता ज बनेलू छे आ चित्र, એટલો અદ્ભુત મહિમા છે કે તપ મનમુખી ના હોવું જોઈએ, તપ શાસ્ત્ર સંમત હોવું જોઈએ, એક શાસ્ત્ર ધર્મ છે, તપને ધર્મનો ટેકો હોવો જોઈએ। મનમુખી તપ કરો તમે, એકાદશીને દિવસે ઉપવાસ કરીએ એ શાસ્ત્રીય તપ છે, પણ ગાંધીજી કહે કે અઠવાડિયે એક દિવસ ઉપવાસ કરવો એ સરકારી તપ છે, એને દિવસ સાથે બહુ સંબંધ નથી। અને આપણે તો સહજ મહિનામાં 4 દિવસ આવી જ જાય, પૂનમ આવે, અમાસ આવે, એકાદશીઓ આવે, હરિજયંતિ આવે, ખેર બીજું તપ શુષ્ક ન હોવું જોઈએ, તપ ભક્તિથી સભર હોવું જોઈએ, ભક્તિથી સભર, એટલે આપણા તપને ધર્મ અને ભક્તિનો ટેકો હોવો જોઈએ। કેટલું સુંદર ચિત્ર એ વખતે, કેટલું સરસ પ્રતીકાત્મક ચિત્ર, અને ખબર છે કે મહારાજ તપ કરતા એટલે પડી ન જાય, એટલે દિવ્ય રૂપે ધર્મદેવ અને ભક્તિ માતા આસપાસમાં રહીને રક્ષણ કરતા, પણ એનો ભાવ બહુ અદ્ભુત છે। 7-7 વર્ષ સુધી વન બેઠા, એક વૃક્ષ નીચે બીજી વાર બેસવું નહીં, આનો અર્થ એ છે કે સાધુએ નિર્બંધ રહેવું। તમને એક મજાની વાત કરું, એકને એક જગ્યાએ તમે બેહો ને એટલે એ જગ્યાએ આસક્તિ થઈ જાય, એ ક્યાં જોવા મળે ખબર છે? પંક્તિમાં જોવા મળે, જ્યાં બેઠા હોય ને ત્યાં જ બેસવામાં જમવામાં રસ પડે, જો જો આસન ફરી ગયું તો કંઈક આમ અણહોરું લાગે, એટલે એકની એક જગ્યા ઉપર વારંવાર બેસે ને તો જગ્યા એ આસક્તિ થઈ જાય। સાધુએ નિર્બંધ રહેવાય, વૃક્ષનો અર્થ સત્સંગી છે, હરિભક્તો છે, એક હરિભગતની જ ભિક્ષા ના લેવી, એકને જ નો કનડવો, મીઠા ઝાડના મૂળ નો ખોદવા, એકની વાહે નો પડી જાવ, નહીતર એની સાથે હેત બંધાઈ જાય। ખૂબ સારી સેવા કરે છે, ખૂબ સારી સેવા કરે છે, માયા તો બહુ ઝીણી છે, એટલે એક વૃક્ષ નીચે ફરીથી રાત ના રહેવું, લગભગ આવું મહારાજે રાખ્યું છે। પછી અપવાદ છે કે ક્યાંક મહિનો રોકાયા હોય, 2 મહિના રોકાયા હોય, એ પ્રસંગો પ્રમાણે બધું લેવાય વિવેકથી। બીજું, એક સમય કઠણ છે બધું, એક સમયે ભોજન મળી ગયું પછી બીજા ટાણાની ચિંતા ન કરવી, આ મહારાજનો સ્વભાવ છે। મહારાજ ઘર છોડી નીકળ્યા, લોધરપુર આવ્યા, અને આવા વર્ણીને જોઈ, 11 વર્ષની ઉંમર હોય એ બાળા જોગી, એવા રૂપાળા અને અણિયાળી આંખો, હજી પાતળા બહુ થયા નહોતા, હજી શરૂઆત જ છે, અને એ વખતે ભક્તોએ બધાએ ફળ ફૂલ અર્પણ કર્યા, તો જેટલું આવશ્યક હતું
એટલું સ્વીકાર્યું, પછી એમનેમ ઢગલો મૂકીને ચાલતા થયા. તો કોઈએ કહ્યું, બ્રહ્મચારી થોડા ફળ સાથે સાથે લે જાઓ. અને આનો તો બહુ સરસ ચટકીદાર સ્વભાવ. મહારાજ કહે છે, આજ દિયાઓ કલ દેગા, સાથ નહીં રખે. જિસને આજ દિયા વો કલ દેગા. એ ક્યાં ફળની ટોપલી કે ભાતાનો ડબરો ભેળા લઈને વનમાં ગયા હતા. એવી કઠોર યાત્રા, અનેક જોગી જતીઓનો સંગમ, અનેક મોટા મોટા મઠાધીશોનો જોગ, અનેક પ્રકારે જ્ઞાન ચર્ચાઓ. આમ કરતા કરતા મહારાજ લોજ પધાર્યા. ત્યાં અહીંયા આ બાજુ મહારાજ વિચરી રહ્યા છે, તો પશ્ચિમ ભારતમાં શું થઈ રહ્યું છે? સદગુરુ રામાનંદ સ્વામી એક ભૂમિકા તૈયાર કરી રહ્યા છે. એને ખબર છે કે ભગવાન કૃષ્ણના સમયમાં જ, ભગવાન કૃષ્ણે જ્યારે શરીર છોડ્યું ત્યારે ઉદ્ધવજીને કહ્યું કે હે ઉદ્ધવ, ખેડવાનું કામ થયું, વાવવાનું રહી ગયું, ધરતી ખેડાઈ ગઈ. જે અસુરોનો નાશ કરવાનો હતો, દુર્દાંત શક્તિઓનો નાશ કરવાનો હતો, એ બધું થઈ ગયું, પૂરું થયું. હવે તો પ્રભુ વિંધાયેલા વિરાજમાન છે. સોરી, હજી પ્રભાસ ગયા નથી, પણ પ્રભુને ખબર છે કે આ થવાનું છે. એટલે ભગવાને પોતાનું જે જ્ઞાન હતું એ ઉદ્ધવજીને આપ્યું. એને ભાગવત જ્ઞાન કહેવાય. અમે ઘણીવાર કથામાં ચર્ચા કરી છે, ચીલો ભૌતિક વિજ્ઞાન, આત્મવિજ્ઞાન, ભગવદ વિજ્ઞાન, આ ત્રણેય વિજ્ઞાન ઉત્તરોત્તર શ્રેષ્ઠ અને અત્યંત મહિમાશાળી છે. ભૌતિકનો તો આપણને બધાને પરિચય છે, આજે કેટલું સાયન્સ ટેકનોલોજી ડેવલપ થયેલી છે, કલ્પના બારું છે બધું. આજે જેમ આપણા અભિષેક કહી રહ્યા હતા, સોનાગ્રા સરના દીકરા, ગામડા અને શહેરોના ભેદ ભૂસાઈ ગયા આ ટેકનોલોજીએ. એક જ પ્લેટફોર્મ મળ્યું તો શહેરો અને આખા દેશનો ભેદ ભૂસાઈ ગયો. એક જ પ્લેટફોર્મ, દેશ અને વિદેશના ભેદ ભૂસાઈ ગયા એક જ પ્લેટફોર્મ. આપણે અહીં કથા કરીએ છીએ, જ્યાં જ્યાં આપણા પ્રેમી ભક્તો સાંભળે છે દુનિયાને ખૂણે ખૂણે, ત્યાં બધાએ આ કથા પહોંચી જાય છે. અને આ કોરોનાએ તો બહુ સારી કથા શીખવાડી, ભેળા થવાની જરૂર જ નહીં બોલો. તો સાયન્સ ને ટેકનોલોજી વિશે આપણે ખૂબ જાણીએ છીએ, હજી આગળ વધી રહ્યું છે. પણ આત્મવિજ્ઞાન છે, એથી શ્રેષ્ઠ છે. આ શરીર પંચભૂતનું જ બન્યું છે ને, બરાબર. તમે કોઈ માટીનું પુતળું બનાવો ને આબેહૂબ મનુષ્ય જેવું બનાવો, પણ એ પુતળું બોલે, એ પુતળું સાંભળે, એ પુતળું હાલે, સિવાય કે તમે ડિજિટલ કંઈક પ્રોગ્રામ જોડો તો આ એ થોડું નાટક થાય, પપેટ શો જેવું. પણ પાછું એનું એ જ છે. તો માટીનું પુતળું બોલતું નથી, ચાલતું નથી, સાંભળતું નથી, આંખો પટપટાવતું નથી, ખાતું નથી, પીતું નથી. અને એ જ પંચભૂતના પૂતળામાં મારો વાલો ફૂંક મારે ને, એવું સજીવ થઈ જાય, આમાં ચેતન પ્રવેશે ને, તો આંખ નાક કાન બધું કેટલી ક્રિયા કરતું થઈ જાય. બોલો, એ અંદર પેલો આત્મા બેઠો છે ને, એટલે થાય છે. જો
जो प्रकृतिना परमाणुओ शक्तिशाली होय के जे विनाश आखी दुनियानो एक साथे करी शके अने नवा विश्वनु सर्जन पण करी शके एटली परमाणुओनी ताकत होय तो ई परमाणु ने गति आपनार आत्मतत्व केटलू बळवान हशे केटलू प्रबल हशे। पण त्यां तो कोक विरला ज पहोंचे छे पंचभूतना पुतळामां हौ रेमे राखे छे तो भगवाननी अन्यथा करतुम शक्ति थी आ जगत नर्तन करी रह्यो छे। वर्तालमां एवा सरस पुतळा ब्रह्मानंद स्वामीए कारीगरो पासे बनावेला अने एमां महाराज के पुतळा बहु सरस छे। ब्रह्मानंद स्वामी मेणू मार्युं पुतळा तो छे पण पृथ्वी ऊपर कोई भगवान नथी। जो भगवान होय तो आ पुतळा ने नचावे। महाराज हशे हूँ मेणा मारो हा महाराज आ पुतळा प्राण पूरनारो कोई छे नहीं એટલે પૂતળા એમને પૂતળા છે અને મહારાજ મોજમાં આવી ગયા આમ છડી અડાડી અને જેવા વાજા હતા એવા વાગ્યા આકાશદેવ નરસિંહ કવિ કુકાવના કેવું સરસ કીર્તન બનાવ્યું છે જેવા વાજા હતા એવા વાગ્યા આકાશદેવ આવી જુએ છે બોલો। તમે જુઓ કે આ ભૌતિક વિજ્ઞાન કરતાં આત્મવિજ્ઞાન કેટલું બળવાન છે તો એવા અનંત આત્માઓ એના અંતર્યામી એવા ભગવાન એનું વિજ્ઞાન જેને આપણે બ્રહ્મવિદ્યાના પ્રકરણથી કેટલા દિવસથી સાંભળી રહ્યા છીએ એનો મહિમા તો દુર્લભમાં દુર્લભ હોય તો ભગવત વિજ્ઞાન છે અને એની પ્રાપ્તિનું સાધન ભાગવત ધર્મ છે। ભગવાન કૃષ્ણે ભગવદ્ વિજ્ઞાન ભાગવત ધર્મ એ ઉદ્ધવજીને સોંપ્યા। એક સારો ખેડૂ એ પણ સારું બિયારણ સાચવી રાખતો હોય છે તો ભગવાન આખરે ખેડૂ છે। કૃષ્ણ શબ્દના અનેક અર્થો છે એમાં એક અર્થ આ છે જીલો કરશતિ ઇતિ કૃષ્ણઃ ખેડે ધરતી રૂપી ખેતરને ખેડે અને ચેતન રૂપી બીજને વાવે એ કૃષ્ણ બોલો કેવડો મોટો ખેડૂ છે કૃષ્ણ। તો એ ઉદ્ધવજીને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો જે ભાગવતજીના એકાદશ સ્કંદમાં છે। જાઓ ઉદ્ધવ ભવિષ્યમાં ફરીને મળીશું। અને એ સદગુરુ રામાનંદ સ્વામી હવે નીલકંઠ વર્ણી માટે ખેતર ખેડી રહ્યા છે। અગાઉથી જાહેર કરી રહ્યા છે અમે તો ડુગડુગીના વગાડનારા છીએ ખરા ખેલનો ભજવનારો હવે આવશે। અમે તો ગણેશનો વેશ લઈને પડ છાંટવા આવ્યા છીએ ખરો નટવર તો હવે આવવાનો છે। અને રામાનંદ સ્વામીએ ધરતી ઓછી નહોતી ખેડી કોઈ સાધન નહીં કાંઈ નહીં। તમે જુઓ તો ગુજરાત ચરોતર જેતલપુરનો આખો વિસ્તાર ઝાલાવાડનો વિસ્તાર કચ્છનો વિસ્તાર કાઠિયાવાડનો વિસ્તાર જ્યાં જાઓ ને ત્યાં રામાનંદ સ્વામીના શિષ્યો હતા અને બધા એને સ્વામી એમ કહેતા હતા કે હવે ખરો નટવર તો હવે આવશે। ધરતી ખેડાઈ ચૂકી હતી અને મહારાજ લોજ પધાર્યા। મુક્તાનંદ સ્વામી સંતો એમની સાધુતા એમની સાત્વિકતા એ બધું જોઈને નીલકંઠ વર્ણી પ્રસન્ન થઈ ગયા। એણે ક્યાંય રહેવાનું મન નહોતું કર્યું પણ અહીંયા કર્યું કે આવા સાધુની વચ્ચે રહેવું છે। અને વચનામૃતમાં પણ મર્મ છે કે આવા સાધુને માટે તો નિમિત્ત ઊભું કરીને જન્મ ધરીને પાછા આવીએ હોય। સદગુરુ રામાનંદ સ્વામીના દર્શન કરવા છે ઉતાવળા થઈ ગયા જવા માટે મુક્તાનંદ સ્વામીએ કીધું વર્ણિરાજ વાટ વિકટ છે
સમુદ્રની ખાડી આડી આવે છે, ગુરુદેવ પધારશે. રહેવાયું નથી એટલે પત્ર લખાયા છે, આ બધી કથા પ્રસિદ્ધ છે. અને જ્યારે વર્ણિરાજનો પત્ર ગંગારામ મલને ત્યાં સ્વામી ઉતરેલા, નાની ઓયડી આવ, તે દિવસે કંઈ આવા મોટા ઉતારા હોય એવું નહોતું. ઉદ્ધવજીનો અવતાર નાનકડી ઓરડીમાં બેઠો છે પાઇટ ઉપર, અને એમાં આ પત્ર જ્યાં ખોલ્યો એવું તેજ નીકળ્યું. ધીર ગંભીર સ્વામી એની આંખમાંથી દળ 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 આંસુડા પડવા માંડ્યા હરખના. સ્વામીની આંખમાં આંસુ કોઈથી કોઈએ બહુ ઓછા જોયા હતા. સ્વામી અને આંસુ જ નહીં, તેજ નીકળ્યું, આખો આખો ઓવડો તેજથી છવાઈ ગયો. સ્વામી કે લ્યો ભક્તો હાશ, હવે અમે જેની રાહ જોતા હતા એ હવે આવી ગયા. અને પછી મયારામને કીધું કે મયારામ જાઓ, ઠેકાણે ઠેકાણે કહેતા જાઓ કે હવે અમારા દર્શને કોઈ ન આવે, નીલકંઠના દર્શને જાય. પછી નિષ્કુળાનંદ સ્વામીનો પ્રસંગ બેનોએ આપણે વાત કરી છે, પણ હવે સ્વામી ઉતાવળા થયા મળવા માટે. આ બાજુ નીલકંઠ ઉતાવળા થયા છે સ્વામીને મળવા માટે. સ્વામી મળવા ઉતાવળા થઈ ગયા, શિગ્રામ મગાવ્યો. શિગ્રામમાં બેઠા પણ કચ્છના હરિભક્તો શ્રદ્ધા અને પ્રેમથી ભરેલા, સ્વામી જઈ રહ્યા છે એ હરિભક્તોથી સ્વામીનો વિરહ વેઠાતો નથી. બોલો. હરિભક્તો વળાવા આવ્યા ભુજને, ભુજના સીમાડા સુધી. સ્વામી પાછા વાળે પણ કોઈ પાછા ન વળે. આજે ભગવાને બધાને ખૂબ આપ્યું, પણ હૈયાના હેતના વીડા હાવ હુકાઈ ગયા, હાવ શુષ્ક થઈ ગયા. અહીંયા સ્વામી જઈ રહ્યા છે એ કચ્છના હરિભક્તોને, ભુજના હરિભક્તોને રૂચતું નથી. બોલો. આવે છે મહારાજ ધીર, કહે છે મહારો નયણે નીર, આસમો નથી કે આ રોવાનો સમય નથી. મર્મમાં બોલી ગયા, અરે આ તો આનંદનો સમય છે. એક એવું તત્વ પધાર્યું છે, આનંદો આનંદો, રોવાનો સમય નથી, આનંદનો સમય છે. અને પછી મર્મમાં બોલ્યા કે હવે જેને દર્શન કરવા હોય એ કરી લ્યો. સ્વામી ક્યારે પધારશો? રામાનંદ સ્વામી કે હવે આવવાની રાહ નહીં જોતા, આ છેલ્લા દર્શન છે. ચાર પાંચ કડી રાખ,
રામાન સ્વામી કે અમે આવશું પણ તમારી આ આંખે દેખાય એવા રૂપે નહીં આવીએ, પ્રાકૃત આંખે દેખાય એવા નહીં આવીએ, ચાર પાંચ કડી જવા. સ્વામી પીપલાણા પધારી ગયા નરસિંહ મહેતાને ઘરે. બોલો. નરસિંહ મહેતાના દીકરાનું નામ કુરજી હતું. સ્વામી કે કુરજી તું લોજ જા અને કે અમે પીપલાણા આવી ગયા છીએ, તો દર્શન કરવા હોય તો અહીંયા આવે. બોલો. કુરજી વિપરા એકદમ ઉતાવળે લોજ આવ્યા. અહીંયા રામાનંદ સ્વામી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અને નીલકંઠ વર્ણી તો ઉનાળામાં સુકાયેલી ધરતી જેમ વરસાદની વાટ જુએ ને એમ સ્વામીના સંદેશની વાટ જોઈ રહ્યા હતા. અહીંયા એક સમજવાનું છે કે સ્વામી પીપલાણા પધાર્યા તો લોજ નહોતા આવી શકતા, આવ્યા નથી. અહીંયા ગુરુ શિષ્યની મર્યાદા કામ કરે છે. ગુરુને એની ફરજ જે બજાવવાની હોય એટલી બજાવી લીધી, હવે તો પગલાં શિષ્ય ભરવાના છે, આ મર્મ છે. નહીતર સ્વામી પીપલાણા આવે ને લોજ ન જાય, સીધા વર્ણિન મળવા, એવું નથી થયું. ચાર પાંચ કડી. હવે જુઓ, એકાદશીનો દિવસ છે, સાંજ પડી ગઈ છે અને સ્વામી આવ્યાના સમાચાર સાંભળ્યા એટલે વર્ણિરાજે કહ્યું કે હાલો હમણાં ને હમણાં નીકળીએ. મુક્તાનંદ સ્વામીને બધા સાધુ કે વર્ણિરાજ એવું ન હોય, ઓજત આડી આવે, ભરપૂર પાણી વહે છે, રાત્રિ પડી જાય, વહેલી સવારે નીકળશું. બે ચાર કડી. વદી પક્ષ છે એટલે વદી પક્ષનો ચંદ્ર દેખાયો. એ ચંદ્ર એ બહુ કેવો હોય, હાવ ઝીણો હોય. ત્યારે બધા નીકળ્યા, ઓજતને કાંઠે પહોંચ્યા, પણ વર્ણી તો માંડમાં પહોંચ્યા. હુક લકડી કાયા છે, હાલી શકતા નથી, થાકી જાય છે. બધા કે વર્ણિરાજ તમે આમ ચાલશો તો પીપલાણા ક્યારે પહોંચાશે. નદીને કાંઠે બધા ઊભા રહ્યા, તરાપો મગાવ્યો. પણ હવે વર્ણિરાજે પોતાનો અલૌકિક ઐશ્વર્ય દેખાડ્યું. બધા તરાપામાં બેઠા ને ત્યાં સનસનાટ તીર છૂટે ને એમ મહારાજ ઓજતના પૂર ઉપર હાલતા હાલતા નીકળ્યા આગળ.
ઓજતનો પ્રવાહ તો આપણે જોયો છે, જૂની ભાષામાં કહું ને તો હાંડિયા તાણી જાય એવો જોરદાર ઓજતનો પ્રવાહ. જેઠ મહિનો વરસાદ વરસી ચૂક્યો હશે, ઓજતમાં બે કાંઠે પૂર આવેલું. આ બધાએ તરાપાની રાહ જોતા રહ્યા, મહારાજ નીકળી ગયા. ત્યાં સામે કાંઠે ઊભા રહ્યા, બધાની રાહ જોઈ. બધા ભેગા થયા અને લગભગ દિવસના 7-8 વાગે પીપલાણા પહોંચ્યા. હવે ઉપવાસની એકાદશી આવી ગઈ હતી. બારશ હતી પણ રહેવાની એકાદશી હતી. બધાએ સ્વામીના દર્શન કર્યા. આમ નીલકંઠ અને રામાનંદ સ્વામીની ચાર આંખો ભેગી થઈ ગઈ. ધીર ગંભીર સ્વામી એકદમ ઉતાવળા થઈ ગયા. આ બાજુથી નીલકંઠે ઉતાવળી ગતિએ રામાનંદ સ્વામી તરફ અને આ બાજુ સ્વામી એવા બથમાં ઘાલીને જાણે કૃષ્ણને ઉદ્ધવ મળી રહ્યા છે. હર્ષના આંસુ બેયની આંખોમાંથી વહી રહ્યા છે. બધા બેઠા, એકાદશી હોવાથી આખો દિવસ ભજન કર્યું છે, રાત્રે પણ મોડે સુધી જાગરણ કર્યું છે. બારસની રાતે એટલે આજની રાતે હવે મહારાજે લીલા આદરી. કારણ મહારાજે સાંભળેલું કે રામાનંદ સ્વામી ઈશ્વર મૂર્તિ સંત કહેવાય છે. એટલે મર્મમાં પૂછ્યું કે સ્વામી, તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો? સ્વામી કાંઈ બોલ્યા નહીં. મનમાં થયું કે આવતા હવે મને ઉઘાડો પાડવા માટે, સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર? સ્વામી કાંઈ બોલ્યા નહીં, પણ કાંઈક મિશ લઈને ઊભા થઈ ગયા. વળી સત્સંગ ચાલ્યો, પછી ઓજતમાં સ્નાન કરવા પધાર્યા. સ્નાન કરતાં કરતાં પાછું પૂછ્યું કે સ્વામી, તમે જવાબ ન દીધો કે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો? આ પ્રસંગ હરિલીલામૃતમાં વધારે સારી રીતે લેવાયો છે. રામાનંદ સ્વામી કે આ છાલ નહીં છોડે, મરમમાં જવાબ દીધો કે જેમ નારદ ઈશ્વર કહેવાય, જેમ પરશુરામ ઈશ્વર કહેવાય, એવા અમે ઈશ્વર છીએ. કોઈ સનાતન ઈશ્વરની ઈચ્છાથી અમે ઈશ્વર છીએ. એવું ન કીધું કે તમારે લીધે ઈશ્વર છીએ, કારણ કે પહેલે જ દિવસે થોડી બધું સિક્રેટ ખુલ્લું કરવાનું હોય. અને એ દિવ્ય મિલન હજારો જીવોના કલ્યાણ માટે થઈ ગયું. ભલે મહારાજ ભગવાન હતા, સદગુરુ રામાનંદ સ્વામી એમના સેવક હતા, પણ જ્યારે ગાદીએ બેસાડ્યા ને ત્યારે રામાનંદ સ્વામીએ માથે હાથ મૂકીને આશીર્વાદ દીધા. એ વખતે આપણા મોટા પુરાણી સ્વામી હરિલીલામૃતની કડીઓ કહેતા, હતું સરોવર તે થયું સાગરનો સિરતાજ, મેરુ પર્વત ઉપરે મેલો હાથ ગિરનાર. એક તો વિહારલાલજી મહારાજ ને દલપત રામની આ બધી રચના, હતું સરોવર તે થયું સાગરનો સિરતાજ, મેરુને શિર પર ધર્યો હાથ
मेरू ने शिर मेलियो हाथ गिरिवर हाथ गिरनार क्या मेरू पर्वत क्या गिरनार जाने आज गिरनार मेरू ना माथे हाथ मुक रिया छे क्या अगाध अमाप सागर अने क्या सरोवर आज सरोवर सरताज बनी गयो सागर ऊपर शासन करे छे। एक जगह स्वामी ने महाराज ने नीलकंठ वर्णी बैठेला एमा एक मुस्लिम पाक बंदो ई आम निकलो एने सांभळेलू के आ खुदा कहेवाय छे એટલે આમ દૂર ઊભો રહ્યો અને સમાધિ થઈ ગઈ તો અહીં જે સભા બેઠી હતી એમાં સ્વાભાવિક રામાનંદ સ્વામીનું આસન ઊંચું હોય અને મહારાજનું આસન નીચે હોય તો ઓલો સમાધિમાં 180,000 નૂરી ફિરસ્તાઓ બધા પૈગંબરો ઓલિયાઓ નૂરી ફિરસ્તાઓ કંઈક 12ની એવું કંઈક છે 12ની સંખ્યા ઓલિયાઓ બધા ખુદ ખુદાની બંદગી કરતા હોય એવા દર્શન થયા આહા થઈ ગયો એનો સમાધિમાંથી જાગ્યો એટલે માળો પાહી આવીને કે હિન્દુઓ કી રીત ઊંધી હૈ જો છોટા હૈ ઉપર બેઠા હૈ બડા હૈ વો હેઠે બેઠા હૈ સાક્ષાત્કાર થઈ ગયો તને જો છોટા હૈ વો ઉપર ચડ બેઠા હૈ ઓર છોટા નીચે બેઠા હૈ રામાનંદ સ્વામી હસીને કે અમારે હિન્દુઓમાં એવું જ હોય ભગવાન રામ ભગવાન હતા વશિષ્ઠ મહારાજ ગુરુ હતા તો ગુરુનું આસન હંમેશા ઊંચું રહેતું અમારા રામનું આસન નીચું રહેતું એટલે વાલા ભક્તજનો આજનો દિવસ અતિ અદ્ભુત દિવસ અને અને યોગીની એકાદશી પણ કહેવાય આજ પૃથ્વીવાસી જે ભક્તો હતા ને એનો યોગ પૂરો થઈ ગયો યોગીનીએ યોગ પૂરો કરાવી દીધો કે મહારાજ અને રામાનંદ સ્વામીના દિવ્ય દર્શન થયા તો આજે શ્રીહરિના ચરણોમાં વંદના કરીએ ઓમ અવતારિણે શ્રી નીલકંઠ વર્ણીન્દ્રાય નમઃ ઓમ અવતારિણે શ્રી નીલકંઠ વર્ણીન્દ્રાય નમઃ ઓમ અવતારિણે શ્રી નીલકંઠ વર્ણીન્દ્રાય નમઃ વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવનનું અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો